સારો સુજલ દવે હું પોઈન્ટ બ્લેન્કમાં બૂમો પાડી પાડીને થાક્યો સામે વિકાસે ઘોંઘાટ કર્યો આ કોલાહલમાં ખેડૂતોની પીડા તમારા સુધી પહોંચી શકતી ન હતી તમે માત્ર એ સાંભળ્યું કે ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 પહોંચી જશે આ સિવાય ખેડૂતોની પીડા ન તમે જાણવાનો પ્રયાસ કર્યો કે ન તમે મને ધ્યાનથી સાંભળ્યો ખેર આખરે ખેડૂતોની પીડા તમામ સીમાડા તોડીને કૃષિ ભવન પહોંચી ગઈ છે ઘટના એવી છે કે સરકારે ખેડૂતો માટે 0.15% ધ્યાન રાખજો 0.15% પાક વીમો જાહેર કર્યો બસ તરત જ કોંગ્રેસના ધારાસભ્યો બ્રિજેશ મેરજા ઋત્વિક મકવાણા અને ચિરાગ કાલરિયા સોમવારે સવારે જ્યારે ભાજપના સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે જાહેરાતો થઈ રહી હતી ત્યારે જ સીધા કૃષિ ભવન પહોંચી ગયા અને કૃષિ નિયામક ભરત મોદીને મળીને એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન ખૂબ જ સામાન્ય હતો ધ્યાન આપજો તમે જે પાક વીમાની રકમ જાહેર કરી છે તેમાં કયા ધારાધોરણો રાખ્યા છે બિલકુલ સામાન્ય પ્રશ્ન પણ ખબર નહીં ભરત મોદી કેમ ગૂંચવાયા એમણે અહીં તહીંની વાતો કરી પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો શું વાતો કરી એ મને ખબર નથી અને મેં જાણવાનો પ્રયાસ નથી કર્યો બની શકે કે કોઈ ફિલ્મના પ્રમોશનને લઈને ચર્ચા થઈ હોય અડધો કલાક આ ચર્ચા ચાલી પણ ત્રણેય ધારાસભ્યો પોતાનો પ્રશ્ન છોડવા તૈયાર ન હતા આખરે ભરત મોદી થાક્યા અને તરત જ બની ગયા રણછોડ તેમણે પોતાની ઓફિસ છોડી દીધી ત્યાંથી ચાલતી પકડી ત્રણેય ધારાસભ્યો જેમ તેમ જ ત્યાં ત્યાં જ હાજર જ રહ્યા ભરત મોદી રણછોડ બન્યા છે આવા ગરમ પવનની સાથે ઝડપી મીડિયા હાઉસ સુધી પહોંચી ગઈ સાથે ખેડૂત આગેવાનોએ પણ માહિતી મળી ગઈ સૌ કોઈ પહોંચ્યા કૃષિ ભવન અને આખાય મામલાને સંકલ્પ પત્ર જેટલું જ કવરેજ મળી ગયું મીડિયાએ ખેડૂતોના મામલે અવાજ ઉઠાવવો જ જોઈએ અને મીડિયાએ આ મામલો ઉઠાવ્યો મીડિયાની આ શાલીનતા ખેડૂતોએ વધાવી છે કૃષિ ભવન પહોંચેલા મીડિયાને ધારાસભ્યોએ કહ્યું કે જ્યાં સુધી અમને અમારા સામાન્ય પ્રશ્નનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી ભલે રાત રોકાવું પડે મીડિયામાં નિવેદનો આવ્યા પણ ખરા ચોક્કસપણે ભરત મોદી આ નિવેદનો સાંભળ્યા જોયા હશે પણ આ બેજવાબદાર ખાનગી કાગળો મૂકીને પોતાની ઓફિસમાં સ્થિર રવાના થઈ ગયા ઓફિસમાં જે કિંમતી કાગળો હતા ત્યાંના ત્યાં જ પડી રહ્યા પણ ભરત મોદી પાછા ના આવ્યા રાતનો સમય થયો ને ત્રણેય ધારાસભ્યોને જોલી LLBનો એ સીન યાદ આવી ગયો જ્યાં કોર્ટ રૂમમાં જસરી અને વકીલ ધરણા પર બેસી જાય છે ત્રણેય ધારાસભ્યો ત્યાં જ ધરણા પર બેસી ગયા ખેડૂત આગેવાનોએ રાતના ભોજનની વ્યવસ્થા કરી અને સૌ કોઈએ કૃષિ નિયામકની કચેરીમાં જ ભોજન લઈ લીધું આશા રાખું સૌ કોઈને આ નવા પિકનિક પ્લેસનો આનંદ મળ્યો હશે ભોજન બાદ સૌ કોઈ વારેઘડીએ દરવાજા તરફ જોતા હતા કે ભરત મોદી આવે અને જવાબ આપે પણ એ ના આવ્યા આખરે ત્રણેય ધારાસભ્યો આ લોટ કે આજા મેરે મેજ તુજે મેરે ગીત બુલાતે હે ગાતા રહ્યા પણ ભરત મોદી ના આવ્યા મંગળવારની સવાર પડી અને સૌ કોઈને એમ કે હવે તો ધારાસભ્ય જતા રહ્યા છે સૌ કોઈમાં ભરત મોદીને જ ગણજો પણ ધારાસભ્યો ત્યાં જ હાજર હતા સવારે ત્રણેય ધારાસભ્યોએ કચેરીમાં જ ગાંઠિયા અને ચટણીની લિજ્જત માણી અને સોમવારની જેમ જ મજબૂતાઈથી નિવેદન આપ્યું કે જ્યાં સુધી અમારા પ્રશ્નનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી ફેવિકોલ લગાવીને આવ્યા લાગે છે આ નિવેદન બાદ પણ ભરત મોદી આવ્યા નહીં બની શકે તેમને ગાંઠિયા ભાવતા ન હોય અથવા તો એમને એમ થયું હોય કે અત્યારે માહોલ એવો છે કે કોંગ્રેસના ધારાસભ્ય સાથે મિટિંગમાં હાજર રહીને મીડિયામાં ફોટાવે તેવી વાતો એ થઈ જાય કે ભરતભાઈએ કોંગ્રેસ જોઈન્ટ કરી લીધી વાત ગમે તે હોય પણ ભરત મોદી ન આવ્યા ના જ આવ્યા મંગળવારે તે કચેરીએ ન આવ્યા એ માટે તેમણે રજા મૂકી છે કે નહીં એ મુખ્યમંત્રીએ તપાસ કરવું જોઈએ અને વગર રજાએ કચેરીમાં ન આવ્યા હોય તો પગલાં ભરવા જોઈએ જોકે સરકારને બચાવવા રણછોડ બનેલા ભરત મોદીનો આ મામલે ખુલાસો પૂછાય એવી મને કોઈ શક્યતા દેખાતી નથી આ આખાય વાતાવરણમાં ગરમાવો ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કૃષિ ભવન પહોંચી ગયા તેમણે મીડિયાને કહ્યું કે જ્યાં સુધી ખેડૂતોનો જવાબ નહીં મળે ત્યાં સુધી ધારાસભ્યો અહીંયા જ રહેશે અમે કૃષિ સચિવ અને રાજ્યપાલને પણ મળીશું આખરે રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો અને ત્યાંથી હકારાત્મક જવાબ મળતા ધારાસભ્યો ત્યાંથી વિશ્રામ થયા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે મને આશા હતી કે તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ અને ખેડૂતો તરફી કોક તો નિવેદન આપશે મને એ પણ આશા હતી કે જે જવાબ ભરત મોદીએ નથી આપ્યો તે ચોક્કસ વિજય રૂપાણી આપશે પણ તે બોલ્યા નહીં પણ ક્યારે બોલ્યા અને શું બોલ્યા એ તમારે જાણવું જોઈએ તેમણે જે નિવેદન આપ્યું છે એ મુજબ હલકી પબ્લિસિટી લેવા કોંગ્રેસના ધારાસભ્યો આમ કરી રહ્યા છે લો ખબર જ નથી પડતી આ મુખ્યમંત્રી લોજિક વગરના નિવેદનો કેમ આપતા ફરે છે તેમણે ભરત મોદીને જવાબ આપવા ફરજ પાડવી જોઈતી હતી કેમ કે પ્રશ્ન સામાન્ય છે
બની શકે ભરત મોદી સામે એમને એમ કે મારે જવાબ આપવા માટે થોડો સમય જોઈએ છે, તો સામે કહી શકતા હતા કે આ સામાન્ય પ્રશ્ન છે, જે ધારા ધોરણ હોય તે કહો, પણ તેમણે આમ ન કહી અને ચૂંટણીના માહોલમાં ખેડૂતોની નારાજગી કેમ વોરી છે તે હું સમજી શકતો નથી. હવે આખી ઘટનાની ગંભીરતા તમારે સમજવી જોઈએ. આને સમજવા માટે તમારે ખેડૂત ભરતસિંહ ઝાલાની એ આરટીઆઈ પર નજર નાખવી પડે કે જેણે એસબીઆઈ થકી ખેડૂતોને કેટલી રકમ પાક વીમા માટે ચૂકવી અને તેમને વળતરમાં શું મળ્યું તે કહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગયા વર્ષે વરસાદ ઓછો થતાં ખેડૂતો પરેશાન હતા. જોકે ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં પ્રીમિયમ ભર્યા હોવાથી તેમને આશા હતી કે પાક વીમો મળશે, પણ મળી ખેડૂતોને નજીવી રકમ. ભરતસિંહે આ અંગે આરટીઆઈ કરી તો તેમને જાણવા મળ્યું કે સુરેન્દ્રનગરના 62,398 ખેડૂતોએ પાક વીમા પેટે 30,62,00,000 પ્રીમિયમ ભર્યું હતું. એટલી જ રકમ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ જમા કરી છે, જેથી રકમ થાય છે 91,89,00,000. ગણિત મારું કાચું છે, આંકડામાં સામાન્ય વધઘટ હોય તો માફી માંગુ છું. હવે સામે શું ચૂકવાયું એ પણ જાણી લો. વીમા કંપનીએ ચૂકવ્યા માત્ર 6%, અંદાજે રકમ 5.5 કરોડની આસપાસ. પહેલાં જ કીધું મારું ગણિત કમજોર છે, એડજસ્ટ તમારે કરી લેવાનું. હવે વિચારો, આટલી રકમ વીમા કંપનીમાં જમા હોય, 99 કરોડ જેટલી અને ચૂકવે છે 6 કરોડ જેવી અંદાજ, આટલી રકમ વીમા કંપનીમાં જમા હોય તો પણ ખેડૂતોને નાણાં ચૂકવાતા નથી. સામે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારની વીમા કંપનીઓ સાથે સાંઠગાંઠ છે. એક તરફ કેન્દ્ર સરકાર નારાજ ખેડૂતોને રીઝવવા મસમોટી જાહેરાતો કરી રહી છે, ત્યાં ગુજરાત સરકાર ખેડૂતોની આ દુર્દશા કરી રહી છે. ચૂંટણી સમયે ગુજરાત સરકારની આ નીતિ ભાજપ માટે ખતરનાક પુરવાર થવાની છે. આ જ વિષય પર આજે મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ખેડૂત નેતા સાગર રબારી, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે કે પટેલ, યુથ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજ તથા હંમેશા રાબેતા મુજબ મોડા આવનારા ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત. જે કે ભાઈ, તમે પ્રથમ વખત આવ્યા છો એટલે આપનું વિશેષ સ્વાગત કરું છું. આખો મામલો શું છે થોડું હું સંક્ષિપ્તમાં આપનાથી સમજવા માંગીશ. અમે ખેડૂતો ઘણા સમયથી ક્રોપ કટિંગના આંકડાના હિસાબ માંગતા હતા, પણ અત્યાર સુધી અમને ખેડૂતોને જવાબ મળતા જ ન હતા. ત્યારે અમે કોંગ્રેસની સહાય માંગી અને કોંગ્રેસના 3 ધારાસભ્યો અમારા સાથ અને સહકાર આપવા માટે આવ્યા કે તેમને પણ એવું હતું કે ક્રોપ કટિંગના આંકડા શા માટે નહીં આપતા હોય. તેઓ તો આવ્યા, તેઓને એવો વિશ્વાસ હતો કે અમે આવશું અને ક્રોપ કટિંગના આંકડા મળી જશે. પરંતુ જેવા અમે ઓફિસમાં ગયા, મોદી સાહેબ મળ્યા, મોદી સાહેબે મીટિંગ નું કહી, અને મોદી સાહેબ ભરત મોદી ને ભરત મોદી હું ગભરાઈ ગયો છું હું ગભરાઈ ભરત મોદી સાહેબ આવ્યા અને બીજી મીટિંગમાં જઉં છું આવી અને તમારી સાથે બીજી વિશેષ ચર્ચા કરીશ એવું કહી અને ગયા તે ગયા. મને તો એવું લાગે છે કે આપણા પનોતા પુત્રો, સોરી પનોતા તો ન કહી શકાય પણ પનોતી પણ કહી શકાય, એવા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ના જે જાદુગરોએ એમને કેંગ છૂ કરી દીધા. પનોતા પુત્ર બરોબર છે, એમને કેંગ જાદુગરે છૂ કરી દીધા. કારણ કે પ્રચારમાં અમને જાદુગરો ઉતારે હે અને એ જાદુગરોએ ભરત મોદી સાહેબને કેંગ છૂ મંતર કરી દીધા. તેઓને તો કરી દીધા, રાત વાસો અમે કર્યો ત્યાં, અને બીજા દિવસે અમે અગ્ર સચિવને મળવા ગયા તો તેઓને પણ એ જાદુગરોએ છૂ મંતર કરી દીધા. શું એ જાદુગરોના પાવરથી ખેડૂતોને રીઝવી શકશે? ખેડૂતોથી દૂર ભાગી ક્યાં ક્યાં સુધી જશે? એક એક ગામમાં સરકારનો જે કોઈ પ્રતિનિધિ આવશે તેને ખેડૂતો જવાબ માંગશે કે અમારા ક્રોપ કટિંગના આંકડા તમે કઈ જગ્યાએ આપશો. તાલુકા લેવલે માંગ્યા, ના મળ્યા. જિલ્લા લેવલે માંગ્યા, ના મળ્યા. નિયામકશ્રીએ ના આપ્યા, અગ્ર સચિવે ના આપ્યા, તો હવે અમારી પાસે બીજો રસ્તો જ નથી. ગામડે આવશે પ્રચારમાં ત્યારે અમે પેન લઈને ઉભા રહેશું, પેનથી હિસાબ નહીં કરે તો પાવડા છે જ અમારી જોડે. તમે રાત્રે ત્યાં રોકાય એવી વાત કરી છે, તો ભરતભાઈ ગયા એ પહેલા તમારે લોકોને ચર્ચા ભરતભાઈ જોડે શું થઈ હતી? ભરતભાઈએ જે સંવેદનશીલ સરકારના દરેક પ્રતિનિધિઓ કરે હે, જાણે સરકારના પ્રતિનિધિ હોય, પ્રવક્તા હોય, એવી રીતે મીઠી મીઠી વાતો કરી, અમને સારી સારી મીઠી ભાષામાં સમજાવ્યા કે હું મીટિંગ પતાવીને આવી અને તમને આંકડા આપવાની કોશિશ કરું છું. અચ્છા અચ્છા, એટલે એ ભાષાથી મને વિશેષ પ્રેમ છે, એટલે મીઠી ભાષા કઈ હતી? જરા મારે એક બે વાક્ય સાંભળવા છે. મારીથી શક્ય હશે તો હું આપીશ, મારે બધા પેપરો જોવા પડે, આંકડા મંગાવવા પડે. જાણે કે એમને
ફક્ત ને ફક્ત એવું વિચારીને બેઠા હોય કે 5-6 વાગ્યા પછી આ ખેડૂતો થાકેલા ભાગી જશે, પરંતુ અમે એટલા બધા થાકેલા હતા, આંકડા ન મળે તો આ કૌભાંડ ન દેખાય, અને ત્યાં સુધી અમે ખેડૂતોને જવાબ પણ શું દઈએ કે ભાઈ તમને ન્યાય કેમ નથી મળતો? એ આંકડામાં જ કંઈક માયાજાળ છુપાયેલી છે, એ જાદુગર બતાવે, યા તો ભરત મોદી સાહેબ બતાવે, યા તો માનનીય વડાપ્રધાન શ્રી બતાવે કે આંકડાની માયાજાળ શું છે. પાર્થિવ રાજા, જે જે કે પટેલે કીધું છે એ વાતથી તો હું શરૂઆત કરીશ. તમને એમણે એવું કીધું છે કે મેં અમે લોકોએ કોંગ્રેસની મદદ માગી, તમે ગયા, સરાહનીય પગલું છે, પ્રશંસનીય પગલું છે, હું સ્વીકારું છું. પણ વિરોધ પક્ષની પણ એક ભૂમિકા હોય છે. જરૂરી નથી કે પ્રજાના પ્રશ્ન માત્ર સત્તાધારી પક્ષ જ ઉકેલે. તમારા ધ્યાન પર આ પ્રશ્ન નહોતો, એ લોકોએ મદદ માગી ત્યારે તમે ગયા, પહેલા નહોતા જઈ શકતા? ખાસ કરીને સુજલભાઈ, હા, આપણે કિસાનોની ને ખેડૂતોની વાત કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના 60% કરતા પણ વધુ લોકો ખેતીવાડી જોડે સંકળાયેલા છે, અને કોંગ્રેસનું જે કિસાન સંગઠન છે એ પાક વીમાના મુદ્દો હોય, MSPનો મુદ્દો હોય, ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો હોય, અને ઘણી બધી તકલીફો જે ખેડૂતોને પડી રહી છે એમાં ઘણા વખતથી લડી રહી છે. જે કે પટેલ સાહેબને પણ ખ્યાલ હશે ને, સાગરભાઈને પણ ખ્યાલ હશે, છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ તો મહારાષ્ટ્રના ખેડૂતોએ દિલ્હી તરફ પ્રયાણ કરવું પડે, તમિલનાડુના ખેડૂતોએ નિર્વસ્ત્ર થઈને અથવા તો એમના તો આંદોલનના પ્રયોગો પણ ઘણા ગંભીર પ્રયોગો હતા. ત્યારે જે મુખ્ય મુદ્દો જે આજે આપ સૌની સામે આપ મૂકવા માંગો છો, પાક વીમાનો મુદ્દો છે. પાક વીમાના મુદ્દાના હેઠળ જો ચર્ચા કરવામાં આવે તો આ વીમા કંપનીઓએ ઊંટના મોઢામાં જીરું જે કહેવત છે, એ કહેવત કહી શકાય, પ્રીમિયમ મોટા પ્રમાણમાં પ્રીમિયમ ઉઘરાવી લીધું. પણ આપણે ઓવરઓલ જોવા જઈએ તો પાક નિષ્ફળ થાય, એક ઉદાહરણ આપું છું કે આપણી ગાડી ટોટલ લોસ થાય તો આપણને પૂરેપૂરા પૈસા જે કિંમત હોય એ મળે? સુજલભાઈ, મારી કે તમારી કોઈની પણ ગાડીનો એક્સિડન્ટ થાય એટલે પૂરેપૂરું ટોટલ લોસ હોય તો પૂરેપૂરા પૈસા મળે? તે જ રીતે એ જ ઉદાહરણ આમાં પણ લાગુ પડે છે કે જે દુષ્કાળગ્રસ્ત, જેને દુષ્કાળગ્રસ્ત પ્રદેશ જાહેર કર્યો છે, એ દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં તો 100-100% જે ખેત ઉત્પાદન છે એ ઝીરો થઈ ગયું, તદ્દન નિષ્ફળ ગયો પાક, તો એમને તો પૂરેપૂરું વળતર મળવું જોઈએ. એની સામે પાક વીમા કંપનીઓએ કેટલીક જગ્યાએ 0.6, 0.4, 0.15 આવું જે વળતર આપવાનું હોય આ પ્રકારનું વળતર આપ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સરકાર આ વીમા કંપનીઓના ખોળે બેસી ગઈ છે. ત્યારે ચોક્કસ પ્રમાણે હું એવું માનું છું કે આ તો ચૂંટણીનો સમય છે, અને ચૂંટણીના સમયે છેલ્લા 4-5 વર્ષથી જે પ્રકારનો આક્રોશ ખેડૂતોમાં જોવા મળીએ, ખાસ કરીને સમગ્ર દેશની વાત કરીએ તો 36,848 કરોડ, કદાચ સાગરભાઈ આંકડામાં હું કદાચ ખોટો પણ હોઉં, મારા જેવું જ છે, પણ 36,848 કરોડ રૂપિયાનું પ્રીમિયમ સમગ્ર દેશમાંથી ઉઘરાવ્યું સર આ પ્રાઇવેટ કંપનીઓ. અને રિપોર્ટ એવું કહે છે, RTIના માધ્યમથી આંકડો આવ્યો છે, મારો કે કોંગ્રેસનો આંકડો નથી, કે 0.42%ને જ વળતર આપ્યું છે, 0.42%. એટલે ચોર ઇન્સ્યોરન્સ કંપનીઓ અને આ ચોર સરકાર એ ખેડૂતોને લૂંટવા સિવાય કોઈ પાપ નથી કર્યું. એટલે ચોક્કસ આગામી દિવસોમાં કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે રણનીતિ બનાવીને ખૂબ આક્રમક રીતે લડવાની છે. જોરદાર બેટિંગ કરી છે ભાજપના પ્રવક્તાની ગેરહાજરીમાં, પણ ચિંતા ના કરો, ટૂંક સમયમાં આપણામાં જોડાઈ જશે, કાંઈ વાંધો નહીં. પણ સાગરભાઈ, હું સમજવા માંગીશ કે કરોડો રૂપિયા, ખાલી હું ગુજરાતની જ વાત કરું, સુરેન્દ્રનગરની 99 કરોડ પ્રીમિયમ આવી ગયું હતું. મને થોડી સમજણ આમાં ઓછી પડે છે એટલે હું પૂછું છું કે 30 કરોડ રૂપિયા ખેડૂતોએ જમા કર્યું પાક વીમા, કેન્દ્ર સરકારે પણ એટલા પૈસા આપ્યા, રાજ્ય સરકારે પણ એટલા પૈસા આપ્યા, એટલે વીમા કંપની પાસે ગયા 99 કરોડ, સામે ચૂકવાયા છે માત્ર 5.5-6 કરોડ. તો સરકારનું એવું કોઈ સુપરવિઝન નથી કે આટલા પૈસા અમે જમા કર્યા છે તો 100% તમે પાક વીમો આપો? સુજલભાઈ, આંકડાઓની ચર્ચા બહુ ઓછી ચેનલો પર ઓછા એન્કરો કરતા હોય છે, તમે કરી એ પણ એક સારી નિશાની છે. હવે તમે જ્યારે આ ચર્ચા આંકડાની ખોલી જ છે તો એને જરા આગળ લઈ જઈએ. આપણે ડિજિટલ ને ઈ ગવર્નન્સ ને એ બધાની વાતો કરીએ છીએ. 2018ના આંકડા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની પોતાની જે વેબસાઇટ છે ને
એના પરનાથી અત્યારે તમે ચેક કરી લો. સિઝન પતી ગયા અને 3 મહિના થઈ ગયા છે. 17 આંકડા છેલ્લા મને મળ્યા એમાં ગુજરાતમાંથી 11,11,110.89 કરોડ રૂપિયાનો વીમો લેવાયો. ખેડૂતોનું પ્રીમિયમ આખા ગુજરાતમાંથી 368.26 કરોડ રૂપિયા ખેડૂતોએ ચૂકવ્યા. એની સામે ગુજરાત સરકારે 1,393.16 કરોડ રૂપિયા ચૂકવ્યા સરકારના ભાગના. એટલા જ સામે કેન્દ્ર સરકારે ચૂકવ્યા એના ભાગના. સરકાર પૈસા તો ચૂકવે છે ને? હા, સરકાર કંપનીઓને ચૂકવવામાં કદી કસર કરતી જ નથી અને જરાય વિલંબ પણ નથી કરતી. એનો એક વધારે દાખલો હું પછી આપું છું. ગ્રોસ પ્રીમિયમ કંપનીઓના હાથમાં ગુજરાતમાંથી ગયું 3,154.59 કરોડ રૂપિયા. અચ્છા, હવે કંપનીઓએ ખેડૂતોને શું ચૂકવ્યું? 17 ખરીફની વાત છે. 1,042.26 કરોડ રૂપિયા, એટલે કે એમણે જે લીધું એના 28.39% ચૂકવણી કરી. આ તો થઈ 17 ખરીફની વાત. હમણાં વિધાનસભામાં ફળદુ સાહેબે કહ્યું કે 17 અને 18 મળીને કંપનીઓને 7,201 કરોડ રૂપિયા ચૂકવાયા છે 2022 વર્ષના થઈને. એની સામે કંપનીઓએ ખેડૂતોને 2,312 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તો 5,000 કરોડ ક્યાં ગયા? એટલે કે 32%. જ્યારે આ યોજના લોન્ચ થઈ ત્યારે મારી પહેલી પ્રતિક્રિયા એ હતી કે મારે જો ધંધો કરવો હોય તો હું બીજું કંઈ ન કરું, વીમા કંપની શરૂ કરું. એટલા માટે આટલો તગડા નફાવાળું કોઈ નથી અને મારી પ્રતિક્રિયા સતત સાચી સાબિત થઈ રહી છે. દર વર્ષે કંપનીઓનો નફો વધતો જાય છે. હવે એની મજા જુઓ તમે. પોરબંદર તાલુકાનો અબ્રામા ગામ છે, કલ્યાણપુર તાલુકાનું, તાલુકાનું છેલ્લું સીમાડાનું ગામ છે. એને 0% મળ્યો, સોરી, અબ્રામાનું 0% મળ્યો. તાલુકો ત્યાં એ ખેતરે પૂરો થઈ ગયો. બરાબર સેઢે બીજા તાલુકાનું ખેતર પડે છે, એને 70% મળ્યો. વચ્ચે એક સેઢો જ છે. હવે આ માપદંડો શું હશે? બરાબર બોર્ડર પર જ વરસાદ અટકી ગયો હશે. માપદંડો જાણવા એટલા માટે જરૂરી છે કે તમે કેમ આવું કરો છો ખેડૂતો સાથે. આખા એપિસોડમાં મને જે નથી સમજાઈ એ વસ્તુ એ છે, ને બહુ દુઃખદ છે સુજલભાઈ, કે આ હકીકતોમાં એટલું તો શું ખાનગી છે? આ તો કઈ ડિફેન્સ સિક્રેટ તો છે નહીં કે તમારે સંતાડવું પડે. આ તો ટ્રાન્સપરન્ટલી એની વેબસાઇટ પર હોવું જોઈએ. ખેડૂતોએ શા માટે ત્યાં કૃષિ ભવન સુધી પણ જવું જોઈએ? લોકોના પૈસા છે, કંપનીઓ લઈ જાય છે, કંપનીઓએ ચૂકવવાનો છે, સરકારે વચ્ચે માત્ર માધ્યમનું કામ કરવાનું છે અને મોનિટરિંગનું કામ કરવાનું છે. જો નથી ચૂકવ્યા તો સરકાર કંપનીઓને કહે ને. હવે જુઓ, આ વર્ષનો એમણે જે GR બહાર પાડ્યો છે એમાં એટ વન સ્ટ્રોક સિઝનની શરૂઆતમાં કંપનીઓને સરકાર 50% પૈસા ચૂકવી દેશે. એટ કંપનીઓને મોડું ના કરાય, GRમાં લખેલું છે, હું બતાવું કોઈ સંખ્યા વ્યક્ત કરો તો. બધું વાંચવા જવું તો બહુ લાંબુ થાય એવું છે. તમે જાણતા હશો કે એરંડાનો પાક એ રફ એન્ડ ટફ પાક છે, એને વરસાદ થોડો ખેંચાય આમ તેમ થાય તો પણ એ થઈ જાય. એટલે કે રિસ્કની દ્રષ્ટિએ ઓછો રિસ્કી પાક છે. એનું પ્રીમિયમ કેટલું હોઈ શકે દર? સરકારે એના માટે 60% પ્રીમિયમનો દર નક્કી કર્યો છે. 100 રૂપિયાના જોખમ સામે 60 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું તમારે. એમાં 2 રૂપિયા ખેડૂતે ભરવાના છે, 29 રૂપિયા રાજ્ય સરકાર ભરે, 29% કેન્દ્ર સરકાર ભરે. આમાં કંપનીને કયું નુકસાન જાય એ મને સમજાતું નથી. એરંડા જેવા પાકનું 60% પ્રીમિયમ એટલે કલ્પનાતીત છે મારા માટે. આ જુવાર એવો બીજો પાક છે, જુવાર કે જે ઘાસ તરીકે અને થોડાક વિસ્તારોમાં ખાવામાં પણ વપરાય છે, પણ એ પણ પ્રમાણમાં મજબૂત પાક છે. પાણીની વધઘટ હોય તો એ થોડું ખેંચી લેવાવાળો પાક છે. એનું પ્રીમિયમ છે 12%. કોટન ઇરિગેટેડ કપાસ સિંચાઈની સગવડવાળો, હવે એટલી તો ખબર પડે કે જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં પાક નિષ્ફળતાનું પ્રમાણ બહુ ઓછું થઈ જાય, સિવાય કે કોઈક રોગ આવે તો.
એ સિવાય સિંચાઈ હોય તો પાક નિષ્ફળ ન જાય એનું પ્રીમિયમ છે 25.80%. હવે આટલું તગડું પ્રીમિયમ લીધા પછી કંપનીઓને ચૂકવવા માટે પેટમાં શું દુખે છે એ મને નથી સમજાતું. અને માની લો કે કંપનીઓને તો એકવાર હાથમાં આવી ગયેલા પૈસા પાછા ખેડૂતોને આપવા નથી ગમતા, પણ આમાં સરકારના પેટમાં શું દુખે છે અપાવતા એ મને નથી સમજાતું. સરકારે તો આપવાના નથી, કંપનીને તો હવેથી એ વન સ્ટ્રોક આપી દેવાના છે કે કંપનીને તકલીફ ન પડવી જોઈએ. એટલે ગયા વર્ષે માની લો કે એમણે 5,000 કરોડ રૂપિયા ભારત સરકારે ચૂકવ્યા છે, તો આ વર્ષે 2,500 કરોડ તો એડવાન્સમાં જ આપી દેવાના, તો બાકીનો હિસાબ પછી કરીશું ડેટા આવે ત્યારે. પણ અત્યારે 2,500 કરોડ રાખો. હવે આ બધું જ આ જીઆરઓમાં, ગુજરાત સરકારના જીઆરઓમાં લખેલું છે. તમે આંકડાઓ અને સરકારનો વ્યવહાર આ બે જુઓ કે ખેડૂત કેટલું છેતરાવા માટે જીવે છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ થઈ એના પછીનો એક આંકડો હું તમને આપું કે કેવી કેવી રીતે ખેડૂતને લૂંટવાના નવા નવા રસ્તા બધા શોધ્યા કરે છે. એના જે ઇન્સ્પેક્શન ચાર્જ છે એ વધી ગયો. એક મિનિટ, હું એક પ્રશ્ન લઘુ ઉત્તરીય. હા હા, નાનકડો બિલકુલ. ક્રાઇમ બીટથી જ મારો ઉદય થયો છે, એટલે હું લગભગ ગુનેગારની જેટલી પણ મોડસ ઓપરેન્ડી હોય ને એનાથી હું વાકેફ છું. પણ હું આજે બોલી નથી શકતો કે આ મોડસ ઓપરેન્ડી છે કે આ પ્રશંસા છે એ મને ખબર નથી પડતી, એટલે મને થોડું સમજાવવા. આ મોડસ ઓપરેન્ડી છે, સરકારના પૈસા એટલે કે પબ્લિકના પૈસા. સરકાર પોતે તો નોકરી કરવા જતી નથી, ધંધો કરીને લાવતી નથી. આનો જવાબ તમારી પાસે. એક જ મિનિટ, પછી બેન જવાબ આપે, નિરાતે આપે. 2017માં જ્યારે ખેડૂત 2,99,000 કિસાન ક્રેડિટની લોન લે એટલે એનામાંથી પ્રીમિયમની રકમ 2017માં કપાતી હતી કપાસની 5,149 રૂપિયા, 2018માં વધીને થઈ 5,663 રૂપિયા, 2019માં કપાયા 6,252 રૂપિયા, એટલે કે પ્રીમિયમમાં 3 વર્ષમાં 1,103 રૂપિયાનો વધારો થયો. ફાઇલ પ્રોસેસિંગ ચાર્જ બેંક લે છે. 2017માં 1,127 રૂપિયા હતો, 2018માં 1,564 રૂપિયા થયો, 2019માં 1,720 રૂપિયા થયો. હવે ઇન્સ્પેક્શન ચાર્જ, કારણ કે આમાં જે પાક માટે લોન લીધી છે એ જ પાક વાવ્યો છે, અથવા ખેડૂતે પાછળથી મન બદલીને બીજો પાક વાવ્યો હોય તો ઇન્સ્પેક્શન કરવાની જવાબદારી બેંકની છે. એક પણ ભાગ્યે જ કોઈ કર્મચારી અથવા કોઈ બેંક હશે કે જે ખેડૂતના ખેતરે ગયો હશે, પણ ઇન્સ્પેક્શન ચાર્જ લેવાતો હતો 2017માં 1,227 રૂપિયા, 2018માં એ વધીને 1,269 રૂપિયા થયો, 2019માં એ વધીને 1,437 રૂપિયા થયો. 3 વર્ષમાં કશું કર્યા વગર, ખેડૂતને કયા વગર, ખેડૂતને પાછી આ જાણ નથી કરતા, એ તો પાસબુક તો બેંકના હાથમાં છે ને, ડેબિટ એન્ટ્રી જ પાડવાની. હવે ખેડૂતનો પર્સનલ ઇન્સ્યોરન્સ પણ ખેડૂતને કયા વગર 347 રૂપિયાનું પ્રીમિયમ કાપી લીધું. ખેડૂતના ખાતામાંથી 2,249 રૂપિયા આ 3 વર્ષમાં, એ જે 2016માં એણે ચૂકવ્યા હતા એના કરતાં 17,18,19 3 વર્ષમાં આટલો વધારો થઈ ગયો. અને આ બધું કહેવાય કોને માટે? ખેડૂતો માટે. સરકાર ખેડૂતોની દરકાર કરે છે, ખેડૂતોની કાળજી કરે છે. 60% પ્રીમિયમ સરકાર ખેડૂતો માટે ચૂકવે છે. આ સબસિડી કોના ખાતે ઉધારાશે? ખેડૂતો અને ખેતી ખાતે આ સબસિડી ઉધારાશે. આ સબસિડી વાપરશે કોણ? રિલાયન્સ ઇન્સ્યોરન્સ વાપરશે, ભારતીય એક્સે વાપરશે, આ બધી જે પ્રાઇવેટ કંપનીઓ છે એ લોકો આ વાપરે છે. અને જુઓ બીજી રમત, સુજલભાઈ ખરેખર આંખમાં આંસુ આવે એ રીતે દેશને લૂંટાઈ રહ્યો છે આ યોજનાના નામે. પર્ટિક્યુલરલી હું આ યોજનાની જ વાત કરું છું. પાકનું પ્રીમિયમ બદલી નાખે છે. અગાઉ કપાસનું 58% હતું, બહુ ઓબાળો કર્યો કે 58 રૂપિયા બહુ વધારે કપાસનું 25 રૂપિયા કરી દીધું, સામે એરંડાનું 60 રૂપિયા કરી દીધું. તમને 58 નડે છે ને, લઈ જાઓ 60 આપીશું, કોઈને પૂછ્યું નથી. એટલે ખેતી અને ખેડૂત એ રાજકીય નેતાઓ માટે અને સરકાર માટે લૂંટવા માટે, અને એ ખેડૂતને લૂંટવાનો એકલાને નથી, જે ટેક્સ પેયર છે
એમને લૂંટવા માટેનું સૌથી સારું કોઈ માધ્યમ હોય તો એ ખેતી અને ખેડૂત છે. એના ખાતે ઉધારીને તમે કાળા ચોરને આપી શકો છો, કોઈ સવાલ નહીં પૂછે, કારણ કે તમે ખેડૂતને. તમે જે આંકડા કીધા એમાં એક ગણિત મારો પહેલેથી જ, હું પહેલા ધોરણમાં હતો ને ત્યારથી મારો વિષય કમજોર જ રહ્યો છે, પણ આ બધા આંકડા મને કશા યાદ નથી. પણ મને એક આંકડો હજુ પણ યાદ છે કે ગુજરાતના ખેડૂતની માસિક આવક 3574 છે, એમાં આટલું ભરે છે. 73 એક રૂપિયો વધારે, એક રૂપિયો વધારે. જો હજુ મેં ભૂલ કરી, કહું છું કે મારું ગણિત કાચું છે. પણ હવે પ્રતિક્રિયા લઈ લઈએ, પછી બ્રેકમાં જવું પડશે. શ્રદ્ધાજી, સરકાર પણ પૈસા ચૂકવે છે, રાજ્ય સરકાર પણ ચૂકવે છે, કેન્દ્ર સરકાર પણ ચૂકવે છે, ભારે હરખપદોડા થઈને ચૂકવે છે. આજે ખાલી સુરેન્દ્રનગરની વાત કરું તો 30 કરોડથી પણ વધુનું પ્રીમિયમ ખેડૂતોએ ચૂક્યું હતું, સામે કેન્દ્ર સરકારે પણ ચૂક્યું, રાજ્ય સરકારે પણ ચૂક્યું. આરટીઆઈમાં જવાબ આવ્યો છે 99 કરોડથી વધારે, એટલે 100 કરોડની આસપાસ પહોંચી જ ગયું છે, લગભગ 1000-2000 જ ઓછા છે, ગણિત મને નથી ફાવતું. તેમ છતાં પણ ત્યાંના ખેડૂતોને માત્ર 6% ચૂકવવામાં આવે છે. તો સરકારનું કોઈ સુપરવિઝન, ઇન્સ્પેક્શન કે જે બીજી વાતોમાં સરકાર જે દંડો મારીને, આપણે સીધી ભાષામાં કહીએ, પૈસા ઉઘરાવી કઢાવી શકે છે, તો વીમા કંપની પાસેથી કેમ નહીં? સુજલભાઈ, મને થોડી ઇન્ફોર્મેશન આપવા દેશો કે કેટલો વીમો? ના ના, આપો આપો, કે આ બધા અહીંયા બહુ શાંતિથી સાંભળો. હા, પ્રિન્ટ આઉટ બી લઈ લેજો. આપણે 5 મિનિટ મોડા બ્રેકમાં જઈશું, કોઈ ચિંતા નથી. અને મેં લાઈવ તમારી ફેસબુક લાઈવ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી જોતી જાય છું, એટલે આખી ડિબેટ કવર જ કરી છે. ભલે હું 10 મિનિટ લેટ આવી છું, પણ આપને જોતા જોતા આવી છું. અને 10 મિનિટ આપના જ કોઈ વ્યક્તિના લીધે લેટ આવી છું, એટલે મારા બેડ મેનેજમેન્ટના કારણે નથી આવી. પહેલા તો નમસ્તે. અને પહેલી વસ્તુ તમારે એક 10 સેકન્ડ ખેડૂતો માટે જોઈએ છે કે ખરેખર હું ખેડૂતોને એટલા માટે ધન્યવાદ આપવા માગું છું કે અમારા બધાના પ્રોફેશનમાં એક હોય છે કે આગળ અમને શું મળવાનું છે. મેં જે ડિગ્રી લીધી છે, પછી આગળ મને કઈ જોબ મળશે અને મને શું સેલેરી મળશે. પરંતુ ખેડૂત એક એવું પ્રોફેશન છે, એવો વ્યવસાય છે કે જ્યાં એને પોતે કશી જ ખબર નથી હોતી કે વરસાદ કેવો આવવાનો છે, બિયારણ એનું કેવું નીકળવાનું છે. પણ હવે બિયારણની ક્વોલિટી સારી આપવામાં આવે છે મોદી સરકારમાં, એટલે વાંધો નથી. છતાં પણ અનિશ્ચિતતાથી ભર્યા વાતાવરણમાં અમારી થાળી સુધી રોટલી અને અનાજ લાવવા માટે જગતના તાતને પહેલાં પ્રણામ કરીએ છીએ. બીજી વસ્તુ, આપની વસ્તુ બિલકુલ સાચી છે, વીમા મળવો જ જોઈએ. અને હજુ બી એના કંઈક ઇશ્યુઝ હોય છે, છોટ નાના મોટા, એ સોલ્વ થઈ જવા જોઈએ. હું એવું નથી કહેતી કે 100% થઈ ગયું છે, પણ હા, 85-90% થયું છે. સીસીઈ બેઝડ ક્લેમ્સ છે જે રિસ્ક બેઝ ખરીફ પાકના 2018 સુધીના, એમાં ગુજરાતના 8,33,380 પેઇડ નંબર ઓફ ફાર્મર્સને પેઇડની જે ક્લેમ રકમની ચૂકવણી થઈ છે એ 1,88,337 અને જે એરિયા કવર કરવામાં આવ્યો છે ખેતી વિસ્તારનો એ હેક્ટરમાં છે, એ બધું આગળ ડિટેલ આમને વધારે ખબર પડશે. મારી પાસે જે છે, કારણ કે ખેડૂતોની અમુક લેંગ્વેજ એમને હેક્ટર વિશે કહે છે. પછી લોકલાઇઝ ક્લેમિટી, કારણ કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના 4 પાર્ટ કવર કરે છે. એક તો કે બિલકુલ તમે પહેલાં તો અનાજ ઉગાડી જ ન શક્યા હો, ઉગાડી લીધું હોય અને પછી કોઈ ક્લેમિટીના લીધે એ રહી ગયું હોય, અને ક્રોપ કટિંગ પછી સરેરાશ 3 વર્ષનું જોવામાં આવે છે, એના કરતાં તમારું ક્રોપ કટિંગ ઓછું થયું, એવા અલગ અલગ પેરામીટર્સના 4 કવર કરવામાં આવે છે. તો લોકલાઇઝ ક્લેમિટીવાળા જે હતા એની અંદર 14 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મીટ સિઝન એડવર્સિટી, જે મેં કીધું ને કે અમુક વખત થઈ જાય અને છતાં બી મીટ સિઝનની અંદર પાક લણાઈ જાય કે કોઈ એવી ક્લેમિટી આવી જાય કે ખરાબ થઈ જાય, તો એ માટેના ચૂકવાયા છે 1,46,53,000 બરોબર છે. પ્રિવેન્ટર સોઈંગ ક્લેમ્સ એ બી ચૂકવાયા છે 73,000 રૂપિયા, અને સીસી જે મેં પોસ્ટ હાર્વેસ્ટિંગ ક્લેમ કહ્યું છે એની રકમ પણ 2,38,73,000 જેટલી ચૂકવાય છે. હું બધી ડિટેલ્સ જે જિલ્લા વાઇઝ અને તાલુકા વાઇઝ આવી છે એ સાગરભાઈને આપને આપી દઈશ. આ બધા આંકડા ઓથેન્ટિક છે અને ચૂકવાઈ ગયા છે એ છે. આપણે જે ઇન્સ્યોરન્સ કંપની છે એ ભારતીય એક્સા, રિલાયન્સ, જીઆઈસી, યુજીઆઈસી છે બરોબર છે. અને જે ક્રોપ કવર કરવા છે, બાજરા, બેગલામ, કેસ્ટર, કોટન, કોટન શીટ, ગ્રીન, ગ્રાઉન્ડનટ્સ, આ તો જે સમરી છે, ડિટેલ વાઇઝ છે, તાલુકા વાઇઝ છે, હું આપને બી આપી દઈશ. એ સિવાય કિસાનો માટે જે કામ કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા એની પણ હું માહિતી આપને આપી દઉં, પછી આપણે ડિબેટ કરીશું જ. એટલે પહેલા મને માહિતી આપી દેવા દો. હા, કહી દઉં. એટલે અને તમે લોકો કેમ સમય લીધો? હા ચલો બોલો. ના ના, હવે રાજ્યમાં ખેડૂતો માટે જે રાજ્ય કૃષિએ આપને જે સહાય કરી છે, ચાલુ વર્ષમાં આપણને આપને ખાતર આપ્યું છે 3,500 કરોડની સહાય છે ખાતરની. અરે પણ ખેડૂતોમાં બધું જ કવર થાય, આપ તો ખેડૂત આગેવાન છો. હા, ચાલુ વર્ષમાં ખરીદીમાં જે ફાયદો થયો છે 2,000 કરોડ,
ખન્નું તાલુકામાં કેશ ઇનપુટ સહાય 1620 કરોડ કેશ ઇનપુટ સહાય આપવામાં આવી છે. વીજ સબસિડી 5900 કરોડ ની ખેડૂતોને વીજ સબસિડી આપવામાં આવી છે. સહાયતા માંગો, એક સહાયતા, એક સહાયતા, સહાયતા માંગી રહ્યું. પેલું એક પિક્ચર આવ્યું ખબર છે, કોઈ બાળક હતું, આમ સ્પેશિયલ ચાઇલ્ડ હતું, પછી આમ બ્લેકબોર્ડ ની સામે જોઈ આમ પેલા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, હા મને છે ને, હા તારે જમીન પર, તો મને છે ને આમ આંકડા કોઈ બોલે તો મને થોડું બીક, નહીં નહીં બીક તમે બીઓ નહીં, આ તો ચૂકવાઈ ગયા છે, લોકોના ત્યાં જમા થઈ ગયા છે રસ્તામાં કે બેંક, ભ્રષ્ટાચારમાં નથી કમલનાથજીને ત્યાં નથી પડ્યા, આ હું ચૂકવાઈ ગયા છે, આ 730 કરોડ. એક વાત કહું ચૂકવાયેલી રકમ ભાગ્યા લાભાર્થી ખેડૂત, હું 100 કરોડ એવરેજ શું આવે છે એ સ્ક્રીન પર જરા ડિસ્પ્લે કરે ખેડૂતો. પણ મને જે યાદ છે હું કહી દઉં ને, 100 કરોડ રૂપિયા ચૂકવાય, વીમા કંપનીમાં 100 કરોડ જમા થયા, 6 કરોડ ચૂકવાય. અરે હું તમને બધી ડિટેલ આપું, 72 લાખ બોલે એમના, હું તમને જે, હા પણ એ 1000 ની ઉપર, 100 ની પર બી નથી પહોંચ્યા, માટેની વાત છે સ્ક્રીન પર. મને બોલવા તો દો. અરે બોલો બોલો. વીમો ક્લેમ 2600 કરોડ નો થયો છે, વીમા પ્રીમિયમ આપણે 26067 કરોડ આપ્યું છે ભારત અને ગુજરાત સરકાર બંને ભેગા મળીને. ગુજરાત સરકારની વ્યાજની જે 4% લેખે સહાય છે 1000 કરોડ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની વ્યાજની સહાય છે 3% લેખે, બાકી પણ આપણે રિવોલ્વિંગ ફંડ આવ્યું છે 400 કરોડ આપી છે. પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજનામાં જે 2000 રૂપિયા આપ્યા છે એવા 529 કરોડ રૂપિયા ગુજરાતમાં ચૂકવી દેવામાં આવ્યા છે, જેમાં દરેકના ખાતામાં 2000 રૂપિયા ગયા છે. બીજી વસ્તુ, એક સેકન્ડ, તમે તો એ બી નથી આપ્યા ને, અને આ રીતે મજાક ના બનાવો સ્કીમોનો, બરોબર છે? હા, તમે આ દેશના 55 વર્ષની અંદર વેલફેરના કરોડો અરબોના પૈસા લૂંટાવી દીધા, છતાં બી ગરીબી દૂર ના કરી, એનો પણ આ રીતે એક એક પૈસાનો જનતા હિસાબ માંગશે ને, અમે બી હિસાબ માંગીશું, બરોબર છે? હા, તમારી પાસે હિસાબ જ નથી, 12 લાખ કરોડનું ભ્રષ્ટાચાર કર્યું, એની પાસે કશું હિસાબ ના હોય. જનતાને ખબર છે, ભારતીય જનતા પાર્ટી જેનું કરી શકશે. હા, તમે અંબાણીને, અચ્છા એક સેકન્ડ, ધીરુભાઈ અંબાણી જયારે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે ધીરુભાઈ અંબાણી બન્યા હતા, અને અંબાણીને રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું હતું ભાઈ. રિલાયન્સ ની સ્થાપના ક્યારે થઈ છે? ત્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતા. હા, તો સારું રહેશે, આપણે રિલાયન્સ એ નથી જવું. હા, તો ખેડૂતોની જ વાત કરું છું. હવે ધીરુભાઈ કાય ખેડૂત નતા. એક સેકન્ડ, ખેડૂતોની સાથે જે અછતગ્રસ્ત વિસ્તારો હતા એનું ચૂકવણું થયું છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં સૌથી મોટો પ્રોબ્લેમ હતો પશુપાલનમાં, એમાં બી સૌથી વધારે જે અફેક્ટેડ જિલ્લો હતો એ કચ્છ જિલ્લો હતો. ત્યાં ઘાસચારાની જે કિંમત છે 10 રૂપિયા કિલોના ભાવને આપવાની જગ્યાએ 2 રૂપિયાના કિલોના ભાવ આપી રહ્યો છું. આપના માટે એક ભયસ્થાન છે. હા, ક્યાં તમે જે બધું બોલો છો ને, સેકન્ડ વાઇઝ ચૂંટણી કમિશનર લે હશે ને, કદાચ પ્રચારમાં ગાલી બી દે, તમારે બિલ આવે, મને વાંધો નથી, તમારે ભાજપમાં બિલ આવશે ભાઈ. એમણે વિષય ખોલ્યો છે જનરલ, તો પછી હું પણ છે ને, પછી બધા જનરલ ક્વેશ્ચન, જનરલ ભયસાન છે, નું ડિબેટ ના બી પૈસા ગણવામાં આવશે. તમે જે કરો છો એ પ્રચાર ગણાશે, એના પ્રશ્નો ઘણા બધા છે અને એ લાંબુ લાંબુ લિસ્ટ બોલવા લાગશે. તો ના ના, કામ અમે કામ કરીને લોકોને આપ્યું છે, તો તમે એક સેકન્ડ, તમને બધાને 10 મિનિટ. હા, તો હું તમને, સુજલભાઈ 85% કામ થયું છે હું કહું છું, કામ કર્યું તો હોય, મુકેશભાઈ મને ખબર છે, આપ બોલી ચૂક્યા છો કે આપણે કોંગ્રેસના ધારાસભ્યોનો સપોર્ટ લીધો છે. સુજલભાઈ મને એ નથી ખબર પડતી, પણ તમારી પાસે, કોંગ્રેસ પાસે એમના કાર્યકર્તા કે આગેવાનો નથી, એટલે અત્યારે ચૂંટણીના સમયે પણ એ લોકો ખેડૂતોનો સપોર્ટ લઈ રહ્યા છે, એ જ દેખાવે છે કે કોંગ્રેસ ભાંગી ગઈ છે, તૂટી ગઈ છે, અને બિલકુલ એ લોકો ચૂંટણીમાં ઇન્ટરેસ્ટેડ નથી. એટલે ખોટ, એટલે મને આંદોલન ખેડૂત કરવાનો વાંધો નથી, પણ દરેક વસ્તુમાં કોંગ્રેસ, એક સેકન્ડ મને ભાઈ બોલવા તો દો, આપ મને બોલવા દો. આપે જે, આપે પહેલા જ કીધું છે કે આપે 3 ધારાસભ્ય કોંગ્રેસના જે છે એમનો ટેકો લીધો છે, આપે સ્પષ્ટ, આપે જ કહ્યું છે, ખંડન બી કર્યું છે કે ભઈ કેમ. બીજી વસ્તુ મને કહેવા દો, મને ખાલી એટલું કહેવા દો કે કોંગ્રેસ પાસે શું એના નેતા કે કાર્યકર્તા નથી કે પોતાના મુદ્દા લઈને આવી શકે? શા માટે કોઈ પણ આંદોલન ઉભો થાય છે ત્યારે એની આગળ કે પાછળ કોંગ્રેસ હોય છે? એટલે જનતા જનાર્દન ગુજરાતની સારી રીતે સમજે છે કે કોંગ્રેસ શું કરી રહી છે, બરોબર છે? અને જે કામ થયું છે 85%, હું એવું નથી કહેતી સુજલભાઈ, હું તમને એમ બી કહું છું કે હજુ કામ કરવાનું છે. અમે 85 થી 90% કર્યું છે, 10% જે કરવાનું બાકી છે એ પણ પાક વીમામાં કરવાનું છે, અને ખેડૂતોના કામો કરવાના છે. હું 100%ની વાત ક્યારેય બી નથી કરતી, પહેલા આપે સ્પષ્ટ સમજો. અને જે કામ થયા છે એની માહિતી પણ વ્યુઅર્સને આપવા દો. આ ટેક્સ પેયરના પૈસા છે, એમના ટેક્સથી એમના ખેડૂતોને કેટલો ફાયદો પહોંચ્યો છે એક વ્યુઅર્સે જાણવું જોઈએ. અમને આટલા બધા કાગળ વાંચ્યા ને ત્યારે બેન, જ્યાં વરસાદ ના થયો હોય ત્યાં કોઈ પાક ઉગે કે ના ઉગે,
જ્યાં વરસાદ ના થયો ભાઈ ત્યાં તો કોઈ પાક ઉગવાનો નથી, તો ત્યાં ઇન્સ્યોરન્સ કેટલું મળે? ઇન્સ્યોરન્સ કવરેજ ફસલ વીમામાં કવર કરવામાં આવ્યું છે કે જ્યાં પહેલા વરસાદ ન થયો હોય ત્યાં પાક નિષ્ફળ ગયો હોય તો એને વીમો કેટલા ટકા મળે? મને એટલું કયો. એક સેકન્ડ ભાઈ, મેં તમને પહેલા ચાર સ્ટેટ ગણાવી દીધા ને એ દરેક ચાર સ્ટેટમાં કયા વીમામાં છે? બધા ગણાવર આવે હે? ના ભાઈ, જો સાંભળો તમે એક સેકન્ડ, તમે છે ને વાતોને એ રીતે ન ફેરો. તમે પોલે કબૂલ ચૂક્યા છો કે તમે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યનો હાથ લીધો છે. પહેલા તમે સાગરભાઈ, તમે સાગરભાઈ છે ને એ ખેડૂત અગ્રણી છે, એ કોઈનો સાથ નથી લેતા, એ કોઈનો સાથ નથી લેતા, એ ખેડૂતોના મુદ્દા ઉપાડે છે. કેમ ખેડૂતોનો સાથ નથી જોઈતો રૂપાણી સાહેબને? ગુજરાત ના તમામ ખેડૂતો રૂપાણી સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર, મોદી સરકાર સાથે જ છે. આપ આપનો એજન્ડા સિદ્ધ ના કરો. કેમ નથી કહેતા કે એજન્ડા સિદ્ધ ના કરો કે ન હોય? ના ના ના, તમે કોંગ્રેસને પૂછીને થોડી અમે બધી સહાય આપી છે. આ 2000 રૂપિયા કિસાનોના અકાઉન્ટમાં ગયા છે એ મોદી સરકારે આપી છે ડાયરેક્ટ સહાય, કોંગ્રેસને પૂછીને નથી આપી. આ કિસાન સન્માન નિધિ આપ્યો હોય, એમએસપી પ્રાઇસિસ આપ્યો હોય, કોઈ સરકાર કોઈને પૂછીને ના આપે. અમને કોંગ્રેસી ગણીને તમે સામાન્ય કોંગ્રેસી બતાવી રહ્યા છો. ના ના ભાઈ, મેં તમને નથી કીધું. તમે આવતા ની સાથે ચલો આ લોકો બોલ્યા તો એટલું તમે બોલી લીધું. મેં નથી કીધું. આ લોકો જે બોલ્યા તો તમારી ડિબેટ છે, લાઈવ જોતા આવી છું. તમે પોતે જ એક્સેપ્ટ કરો છો. મેં તમારા પર કોઈ પણ આક્ષેપ નથી કર્યો. પ્લીઝ, ઠીક છે ઠીક છે, લેટ મી ક્લિયર. અમે તમારી ઉપર નથી કર્યું, પણ સરકાર ઉપર તો કરે. થોડી સમજણ ફેર કરી નાખે, થોડી સમજણ ફેર કરી નાખે. બોલી ચુક્યા છો એટલે અમે તમને નહીં સાંભળીએ. એવું થોડું વ્યાજ કાલે આના પછી બી સાંભળવામાં આવશે. મુકેશભાઈ અત્યારે તો સાંભળતા નથી. સરકારે સાંભળવાની જોઈએ, એમાં કોઈ અહેસાન નથી થતું. દરેક નાગરિક છે. ચલો સાંભળવાનો એક જ. તમારો એક સરળ પ્રશ્ન નો જવાબ આપી દેજો. એમના વતી હું પૂછી લઉં છું. એ પૂછશે ને તો કદાચ બે પ્રશ્ન ઉમેરી દેશે. ભરત મોદી ને રણછોડ શું કરવા બન્યું? કેટલો સરળ પ્રશ્ન હતો. એક સેકન્ડ સુજલભાઈ, હવે ભરત મોદીનું હું તમારું સાંભળી રહી હતી કે એક જતા રહ્યા અને પછી જે બી હતું. હવે ત્યાં એ પ્લેસ ઉપર શું ઇવેન્ટ થઈ હશે, સુજલભાઈ, કે એ સમયે જ્યાં એ ઘટના બની હશે, જે બી બે ત્રણ લોકો જેમના જે પરિપ્રેક્ષ્ય હશે, અને ભરતભાઈ શા માટે શું કરી રહ્યા છે તો ભરતભાઈ જાણે. હું તો કોઈના અંતરાત્મામાં જઈને બેસી નથી જવાની. આમ હું તો ભગવાન છું નહીં કે મને ખબર પડે. ઓફિસ છોડીને માણસ જતો આખી રાત ના આવે. આપણે કહી શકીએ કે આપણે ઓફિસ બંધ કરવાની છે. કહી શકીએ કે ઓફિસ છોડીને જતા રહ્યા, એ આપણું પરસેપ્શન હોઈ શકે. કદાચ એ કહીને ગયા કે હું આ કામ માટે જોઉં છું, પાછો આવું છું કાલે. પણ આયા જ નહીં તો આ લોકો રોકવું પડે. ના ના ના, એક સેકન્ડ, પથારી વગર હોય. એક સેકન્ડ, એવું નથી. એ તો ભાઈ તમે એક્સેપ્ટ કર્યું છે ને, રાત્રે તમારે ત્યાં ઊંઘવું છે. એક સેકન્ડ સુજલભાઈ, એમના ભરોસે ઓફિસ મૂકીને ગયો એટલે રજડતું તો ના મૂકી શકાય. ભાઈ, ગવર્નમેન્ટ ઓફિસ નો ટાઈમ 10:30 થી 10:30 નો હોય છે. હા, 6:10 કોઈ માણસ, હા, ચોકીદાર તો ભરતભાઈ ફોન કરીને કોકને કહી દો કે ભાઈ હું નથી આવવાનો, ઓફિસ બંધ કરી દો. મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફ નથી થયા, 700 કરોડ પકડી લેવામાં આવ્યા છે. ભરતભાઈ કોઈને ફોન કરીને નથી અત્યારે કોંગ્રેસ ના બોલે. તમે જેકે પટેલ, તમે બોલો, કોંગ્રેસ વચ્ચે ના બોલે, હું એવું કહું છું. કોંગ્રેસ થાય પછી બોલે. કોંગ્રેસે વચ્ચે નહીં કહેવાનું. કોંગ્રેસ પાસે નેતા કે કાર્યકર્તા નથી એટલે બધાનો સાથ લઈને જે બી આંદોલન એટલે આગળ આવી જવાનું. કોઈ પણ આંદોલન કરે એટલે કોંગ્રેસ એમાં આવી જાય કે અમે ટેકો આપી દીધો. પોતાના મુદ્દા ક્યારે લઈને નહીં આવે? કોંગ્રેસ પાસે પોતાનું કોઈ મુદ્દા જ નથી હોતા કે એમણે વિપક્ષ તરીકે શું કામ. કોમેડી શો લાગે જાય છે કે જો આ ખેડૂતોની વાતને કોમેડી શો કહેવામાં આવે. ના, એ ટ્વિસ્ટ કરી. આ બહુ ખરાબ વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે ગુજરાતના સાંભળી લો, કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે કે આપના માટે આજે ડિબેટ છે, કોમેડી શો છે. તમે જો આ તમારું સન્માન છે, બરોબર છે? ક્યારે કોંગ્રેસ તમને સિરિયસલી નથી લેતી. તમારા ઉપર થયેલી ડિબેટને પણ કોમેડી શો ગણવામાં આવે છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સ્ટેન્ડ અપ કોમેડિયન જેવું વર્તન કરે તો કેવું પડે? નથી બનાવી કે જેનાથી તમે લોકો આ દેશમાં આઝાદી પછી સક્ષમ થઈ જાવ. આજે જ્યારે સક્ષમ થઈ રહ્યા છો ને, વર્ષ 2022 સુધી તમારી આવક બમણી થવા જઈ રહી છે, ત્યારે આ લોકોને આ બધું કોમેડી શું લાગે છે? આ આમની પરિભાષા છે. તમે 2022 ની વાત કરો છો, પણ
છેલ્લા ચાર વર્ષમાં અડધી થઈ ગઈ, એનું શું કરીશું? બિલકુલ અડધી નથી થઈ ભાઈ. જે કે પટેલ, હું બેન, તમે તો અત્યારે છો ગ્રામ્ય વિસ્તારમાં, મારી હિસ્ટ્રી તમે નથી જાણતા, તમારી હિસ્ટ્રી મારે જાણવી નથી. તમે કહી દીધું કે તમે ત્રણ, તમે તમારા હાથમાં પાવર ધરાવો તો તમને સમર્થન લીધું છે, તમે તમારી હિસ્ટ્રી બોલી ગયા છો એટલે મારે તમારી હિસ્ટ્રી જાણવાની કોઈ જરૂર નથી. બીજી વસ્તુ કે હું ગ્રામ્ય વિસ્તારોમાં પણ રહું છું ભાઈ, લોકો વચ્ચે રહું છું, હું ખેડૂતો વચ્ચે બી રહું છું, મને ખબર છે ક્યારે પાક એ લોકો લેકે છૂલે છે. હું બી પાક વીમો બી પૂછું છું, હું બી એમને પૂછું કે એમએસપી પ્રાઇસ તમને મળ્યા છે કે નહીં, 2000 રૂપિયા તમારા અકાઉન્ટમાં આવ્યા છે કે નહીં. એટલે ખાલી એવું કહી દેવું કે બેન તમને કંઈ ખબર ના પડે એવું ના હોય. તમને ખબર છે કે હું જોઉં છું કે નહીં, જો હું મારા પ્રવાસની ડાયરીને ફોટા બધું બતાવી દઈશ પ્રૂફ સહિત, બરોબર છે? એટલે આક્ષેપ ના લગાડો. પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરોને મળો અને તમારા પાર્ટીની ગાઈડલાઈન મુજબ જી હજુરી સિવાય કશું નથી. આ તમે પર્સનલ આક્ષેપ લગાડો છો તો હું બી પર્સનલ આક્ષેપ લગાડી દઈશ. પછી પછી ના કહેતા, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો તમે જ લઈને આંદોલન કરી રહ્યા છો. હા, પણ હું તો રૂપાણી સાહેબને લઈને પણ દિલ્હી જવા તૈયાર છું. હા, એટલે પછી તમે મારા ખર્ચે, મારા પર પર્સનલ આક્ષેપ ના લગાડો. હા, રૂપાણી સાહેબને એમના ખર્ચે લઈ જશે. અરે ભાઈ, ક્રોપ કટિંગ ના આંકડા આપતા હોય તો એક સેકન્ડ, ના ના, તમે વાતને ટ્વિસ્ટ ના કરો. હું ટ્વિસ્ટ નથી કરતી સુજલ ભાઈ. હું એ કાલે ઉઠીને કોઈ મીડિયા પર્સનલ લઈને જાય તો કે તમે તો મીડિયાના સહારે આવ્યો છો, કાલે ઉઠીને તમે એવું કહેશો? સુજલ ભાઈ, હું એ નથી કહેતી, એ મારા પર પર્સનલ એલિગેશન. સવાલ કોઈ ભી પૂછે ને એવું પૂછે કે એમણે શું કીધું કે બેન તમને ખબર ના પડે? અરે ભાઈ એક સેકન્ડ, નાનકડી એક 30 સેકન્ડ, તમે તો કોમેડી શો કરવા આવ્યા છો ને કોંગ્રેસ વાળા, પ્લીઝ કોમેડી શો નહીં કરો ને પાર્થિવ ભાઈ. તમે વાત મૂકો. હા, તમે ખેડૂતોના પ્રશ્નો પર વાત. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી છે હંસરાજ આહીર, એમણે પોતાના 2014માં, એ સંસદ સભ્ય હતા, 2014માં એમણે જે એફિડેવિટ રજૂ કર્યું ને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા, 2019માં પણ એ ખેડૂત તરીકે એમણે એફિડેવિટ રજૂ કર્યું છે. એમની આવક ઘટી ગઈ છે કેન્દ્રીય મંત્રી, તો માનવું જોઈએ કે હવે આનથી વધારે શું ઘટી ગઈ છે? ખેડૂતોની આવક ઘટી, એ ખેડૂત છે, આવક ઘટી ગઈ છે. સાગરભાઈ વાત ખોટી છે, સાચી છે? તમે એક પોલિટિશિયન ની આવક ઘટી તો ખુશ થવું જોઈએ ને. અમે લોકો પોલિટિશિયન નથી, ખેડૂત છે. તમે જે બેન કીધું તો અમે તમને પોલિટિશિયન ની નજરે જ કેમ ના જોઈએ? ભાઈ હું તો હું ક્યાં કહું છું, મને પોલિટિશિયન ની નજરે ના જોવો, જુઓ જ ને મેં કે ના પાડી છે. બસ તો અમે તો કોઈ ની જોડે પેલા સત્તા પક્ષ સાંભળે છે, ચલો વિજય રૂપાણી ને લઈને તમે સત્તા પક્ષ તો બધું સાંભળે જ છે, અને કાવાનો તમારી જોડે તમારા ગામડામાં બી આવા રેડી છું. તો હું તમારા પ્રશ્નો તમારી જોડે રહીને સોલ્વ કરવા બી રેડી છું. મારો નંબર બી તમે સુજલભાઈ પાસેથી લઈ લે. ચોક્કસ બેન, કાલે તમારી સાથે ચર્ચા કરીને તમે કયો ત્યાં આવવા તૈયાર હું. અને જો ક્રોપ કટિંગ ના આંકડા તમારી સરકાર આપી દેતી હોય તો તમારે તમારા પ્રચારમાં પણ હું ક્રોપ કટિંગ ના આવવા તૈયાર. તમે આટલા બધા આંકડા આપી દે જે કે ભાઈ તમારાથી, હા ક્રોપ કટિંગ ના બધા જે કે ભાઈ તમારાથી અને સાગરભાઈ થી મારી એટલી જ અપેક્ષા છે કે તમે જેટલું બી સોલ્વ આપશો તો આપણે બધા ભેગા થઈને ખેડૂતોનું કંઈક સારું, કારણ કે તમારો બી દેશ એક જ છે ખેડૂતોનું સારું કરવાનું. સાગરભાઈ નો લઈ જઈને બી ઉદ્દેશ એક જ છે ખેડૂતોનું સારું કરવાનું. અમારે બી 2022 સુધી એમની આવક બમણી કરવાની છે. ભલે આપણે રસ્તા અલગ હોઈ શકે પણ આપણી મંજિલ એક જ છે ખેડૂતોનું ભલું કરવાનું. એટલે આપણે ત્રણેય જોડે જ જવાનું છે. હું તમને નંબર આપી દઉં છું, ક્રોપ કટિંગ ના આપું અત્યારે, માગી લો આંકડા આપશે પછી આપી દઈશ. હું તમને જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ આખી પ્રિન્ટ આઉટ કાઢીને આપી દઈશ, ના તમને આપી દઈશ, બરોબર? અને સાગરભાઈ ને બી આપી દઈશ. અને બીજું કાંઈ બી તમારી જે કે ભાઈ જે ગામડામાં લઈ જજો ને, ગુજરાત આખાના ગામડામાં લઈ જજો, આપણે ત્યાં જઈને પ્રશ્નો સોલ્વ કરીશું ને ગવર્નમેન્ટ પાસેથી જેટલી થતી સહાય છે ને બધી અપાઈશું. આપણે અત્યારે બીજા મુદ્દામાં નથી જવું. હું કાલ તમને ચાર મુદ્દા મોકલીશ, ચાર લેટર મોકલીશ. એમાં માનનીય રૂપાણી સાહેબે, આ તો ન કહેવાય પણ તોય સત્તા, તમે કીધું એક કે રૂપાણી સાહેબે અમારો એક ખેડૂતને દેવા માફીનો લેટર કૃષિ અને સહકાર વિભાગને ફોરવર્ડ કર્યો, અને કૃષિ અને સહકાર વિભાગે એવું કીધું કે આ અનિતિ વિષયક બાબતે અમારા બાબતની નથી. સરકાર છે એને પોતાના કમિટમેન્ટ્સ ડાયરેક્ટ લોકોના અકાઉન્ટમાં ગયા છે. આજે આજ ખેડૂતોના તમે જાઓ એમના ઘરોની મુલાકાત લો કે એ લોકોએ મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં 3 લાખ નો વીમાનો બી સહાયની લાભ લીધી છે. એટલે ભાઈ એવું નથી કે દુનિયામાં કશું થયું જ નથી. જે રીતે હું એવું માનું છું કે ક્યાંક 5-10% કામગીરી રહી ગઈ છે, પણ જે 85% સારી થઈ છે એના માટે પણ આ ટેક્સપેયરના પૈસા છે. એમને ઘરે બેસીને આનંદ થવો જોઈએ કે એમના ખેડૂત ભાઈ બહેનોને પણ કામગીરી થઈ છે. એક જિલ્લાની અંદર 100 કરોડ રૂપિયા જમા થયા છે અને સામે વળતર 6 કરોડ રૂપિયા. હું દરેક જિલ્લા વાઇઝ માહિતી લઈને આવી છું. સાગરભાઈને ચર્ચા કરીને મેં આપી દો ખરી માહિતી, ટુ બી કન્ટિન્યુ કરવાની જરૂર છે. અને પછી તમે આ આપી દેજો, તમારા અહીંયા ફોરમ ઉપર આપી દેજો છું. સાગરભાઈ, શ્રદ્ધાબેને સરકારની બધી યોજનાઓ ગણાય, યોજનાઓ તો કોઈ પણ પક્ષની સરકાર હોય સારા ઈરાદાથી બનાવતી હોય, કારણ કે એને લોકપ્રિય થવું જ હોય કોઈ પણ પક્ષ હોય. હા એ તો છે.
સવાલ અમલીકરણ પર આવીને અટકતો હોય છે. સરકારને શંકા વિશે એટલે નિષ્ઠા વિશે શંકા નથી કરતા, પણ અમલીકરણ એ તો હંમેશા લોકોની નજરમાં જ રહેતું હોય છે ને, લોકો જોતા હોય છે. હું એક સાદો દાખલો આપી દઉં. 2 વર્ષથી નર્મદાના પાણીને લઈને મારામારી ચાલે છે. આગલે વર્ષે આ બધા સરકારી ડેટા છે, હા, મારો પોતાનો કે કોઈનો અભ્યાસનો નથી, ઓનલાઈન છે. આગલે વર્ષે ગુજરાતના ભાગે 4.80 મિલિયન એકર ફીટ પાણી આવ્યું. વરસાદ ઓછો હતો એટલે સરકારે 15 માર્ચ સુધી સિંચાઈ માટે આપ્યું. 15 માર્ચ સુધી, પછી ઉનાળુ વાવેતર માટે ના પાડી. ઓકે, ગયા ચોમાસે ગુજરાતના ભાગે 6.80 મિલિયન એકર ફીટ પાણી આવ્યું. એટલે ગયા વર્ષ કરતા 2 મિલિયન એકર ફીટ પાણી વધારે આવ્યું. આ વખતે સરકારે કહ્યું કે પાણી નથી, એટલે 15 ફેબ્રુઆરીએ બંધ કરી દીધું. આ રહસ્ય શું? ગયા વર્ષ કરતા 2 મિલિયન એકર ફીટ પાણી વધારે આવ્યું, એટલે કે 25% વધારે પાણી વધારે આવ્યું, તો 1 મહિનો વહેલું બંધ કરી દીધું. તો એ પાણી ક્યાં ગયું? ઉદ્યોગપતિને ત્યાં. આગલે વર્ષે, હા તો ક્યાં ગયું આગલે વર્ષે? નહીં, એક મિનિટ, બંનેનું પછી બેન કે. આગલે વર્ષે એમણે જુઓ, આ ક્રોપ કટિંગના આંકડા છે ને, એને નર્મદાની માયાજાળ, બંને માયાજાળ સરખી જ છે, બંનેમાં કંપનીઓ છે. મેં આજે જ પ્રીમિયમના દરો જોતા હતા ને, એક ચોક્કસ કંપનીને જે જિલ્લા અપાયા છે ને, ત્યાં પ્રીમિયમના દરો ઊંચા છે. અહીંયા જ છે બંને જીઆર, આપણે એ કંપની શોધી કાઢીએ, હું તમને બતાવું કે જોઈ લો એને જે જિલ્લા અપાયા છે એમાં પ્રીમિયમના દરો શા માટે ઊંચા છે, બાકીની કંપનીઓમાં પ્રીમિયમના દરો શા માટે પ્રમાણમાં નીચા છે, એ બધા મારે નથી જોવું. મારી વાત છે નર્મદાનું પાણી. એમણે જે રીતનો હિસાબ કર્યો, મેં એમને 3 રીત આપી. ચીફ સેક્રેટરી, મેં ખુલ્લો પત્ર લખ્યો, પછી ચીફ સેક્રેટરી અને નર્મદા નિગમના ચેરમેન પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા ત્રીજે દિવસે, અને એમણે પોતાના તરફથી હિસાબ આપ્યો. એમણે જે હિસાબ આપ્યો એમાં જે ડેફિસિટ હતી એ મેં કાઉન્ટર કરી કે આ ક્યાં ગયો, પછી કોઈ જવાબ નહીં. એ પત્રનો પણ જવાબ નહીં, મીડિયાને પણ નર્મદાના પાણીનો જવાબ નહીં. આ વખતે 2 મિલિયન એકર ફીટ પાણી ક્યાં ગયું, કોઈ જવાબ નહીં. મેં કહી દીધું તમને, તમે કહી દીધું, પણ સરકાર કે ને કંપનીઓને આપ્યું હોય તેમાં શું ચોરી કરી છે? કે કે ભાઈ સાગરભાઈ આટલું ખેડૂતોને આપ્યું, ક્યાં ગયું પાણી? સરદારજી બહુ લખો નહીં, હવે સમય પૂરો થવા આવ્યો. અને બેન ને એક પણ પેલું પણ કહી દીધું કે નર્મદાના પાણીનો હિસાબ માંગવા હું અને સાગરભાઈ કોઈ ધારાસભ્યનો નેતા લઈ ગયા 5 દિવસ સુધી અમને ગાંધીનગરમાં બધી વસ્તુ મેં જોડે જઈશું, તમે ટેન્શન ના કરો, હું છું તમારી જોડે. સત્યાગ્રહ છાવણીમાં હિસાબ માંગવા ગયા. અરે સાગરભાઈ, કે ભાઈ તમારે બંને ત્રણ બંને જોડે હું જઈશ હવે ગાંધીનગર ના આપણે સાથી વાલે માં જઈશ. કોંગ્રેસ વાળાને લઈ ગયા તો કે કહો કોંગ્રેસ વાળાને એકલા જાવ તો બેસવા ના દે, અને કોંગ્રેસ વાળાને લઈ જાવ તો હવે કહું છું જોડે આઈશ, પછી મને બોલવા દો ભાઈ. મારા ભારતીય કિસાન સંઘે રાજકોટમાં અને પાક વીમાને લઈને, ને આ તો જસ્ટ હા કહી દો કે વાંધો નહીં સાગરભાઈ. ભારતીય કિસાન સંઘ એટલે એ તો ભગીની સંસ્થા છે સરકારની, એમણે આવતીકાલે રાજકોટમાં પાક વીમાને લઈને મોટું સંમેલન રાખ્યું છે. ખબર નહીં શું થશે, આઈવોસ છે એટલે ખેડૂતોને આમથી આમ ચડાવવાના છે કે આટા પાટા, મને ખબર નથી ઇન્ટરનલ, પણ કાલે એમણે પણ આ જ મુદ્દે રાખ્યું છે. હવે જો એમની ભગીની સંસ્થાને જ આંકડા ના મળતા હોય, એનું બીજું ઇન્ટરપ્રિટેશન તો આવું થાય કે એમની ભગીની સંસ્થાને જ આંકડા નથી મળતા તો ખેડૂતોને ક્યાંથી મળશે? નર્મદાના પાણીનો હિસાબ નથી મળતો તો ક્રોપ કટિંગનો કેવી રીતે મળશે? આ હિસાબ પર કોણ નાગરાજ બનીને બેઠું છે એ સમજાતું નથી. નથી ધારાસભ્યોને મળતો, નથી આગેવાનોને મળતો, નથી ખેડૂતોને મળતો, નથી મીડિયાને મળતો. એક જવાબ લઈ લઈએ, પાણી ક્યાં ગયું? પાણી જે છે અત્યારે બધાએ રવિ પાક જ્યારે ઉગાડવાનો હતો ત્યારે પણ રજૂઆતો કરી હતી અને કેનાલોમાંથી પાણી છોડવાનું છે. આ વખતે વરસાદ ઓછો થયો છે અને પીવાનું પાણી પણ આપણે બચાવીને લોકો માટે રાખવું એ સરકારની ફરજ છે. એક સમયે અનાજ કરતાં જે આપણી પ્રાયોરિટી છે પીવાના પાણીની છે. અને સુજલભાઈ, આપ અને આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતનો જે વરસાદ છે અનિયમિત છે, ઓછો છે. આપણે સુજલામ સુફલામ યોજનાની અંદર અમે લોકો પોતે બી તળાવ, એટલે અમે તો થોડા તળાવ ખોદ્યા છે, બાકી લોકોએ વધારે તળાવ બધા લોકોએ ખોદ્યા, કારણ કે એટલી મજૂરી અમે ન કરી શકીએ. આ પાણીના તળ ઊંચા આવે, વરસાદ સારો પડે એવી પ્રાર્થના સાથે અમે ગયા વર્ષે બહુ તળાવ ખોદ્યા હતા, અત્યારે બી ખોદાયા છે. પણ ગયા વર્ષે આપણો જે
વરસાદ હતો એટલો સારો નહોતો, આપણી પાણીની આવક એટલી સારી નથી થઈ. બીજી વસ્તુ, આ જ પરિસ્થિતિને વ્યવસ્થિત કરી શકાય ત્યારે પીવાનું પાણી જરૂરી છે એટલે એને સ્ટોર કરવામાં આવ્યું છે. હું કહી દઉં, પીવાનું પાણી બી બહુ અગત્યનું છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની અંદર 85 કરોડની અંદર આપણે 14,200 ખેત તલાવડી બનાવી છે, બરોબર છે? અને આ પરિસ્થિતિ, એક સેકન્ડ સુજલભાઈ, પાણી પીવા માટે સાચવીને રાખ્યું છે, રાખવું પડે સાચવીને. અને બીજી વસ્તુ સુજલભાઈ, એક સેકન્ડ, હવે એક સેકન્ડ, આ એક જ એક સેકન્ડ, હવે પછી આખી ડિબેટ તમે ડોમિનેટ કરો, તમારા બોલો સાગરભાઈ, પૂરો થઈ ગયો બોલવાનો સમય, પૂરો થઈ ગયો, 5 સેકન્ડ, 5 જ સેકન્ડ, નહીં નહીં નહીં, હવે હું જ બોલીશ. ના આપણા હેક્ટર તો કહી દીધો, આપવાનું હોય કંપનીને એટલે વચ્ચે ખેડૂતને પૂછાડી દેવાનું કે ભાઈ ખેડૂતો માટે છે. પાણીનો હિસાબ માંગો તો કે પીવા માટે નર્મદાના પાણીનો બધો હિસાબ હું આપી દઉં, મને મોઢે છે. અને ટ્રિબ્યુનલે શું કહ્યું છે, 9 મિલિયન એકર ફીટ ગુજરાતના ભાગે જે પાણી આવ્યું છે એમાંથી 1 મિલિયન એકર ફીટ, લખેલા ડોક્યુમેન્ટ છે ટ્રિબ્યુનલ, સુપ્રીમ કોર્ટની ઇક્વિવેલન્ટ છે, 1 મિલિયન એકર ફીટ ગુજરાતને એક વર્ષ પીવા માટે ફાળવેલું છે અને એમાં ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફાળવેલું છે. એટલે કોઈ એવું ના કહે કે તો 40 વર્ષ જૂનો હિસાબ હતો, આજનો અને આવતા વર્ષનો પણ એમાં હિસાબ કેલ્ક્યુલેટ કરેલો છે. બીજું, 8 મિલિયન એકર ફીટ જે પાણી છે એમાં 18,45,000 હેક્ટરને સિંચાઈ આપવાની હતી, હજી તમે 6,40,000 હેક્ટરને જ આપી છે, બાકીનું પાણી ક્યાં ગયું? સરપ્લસ ખોટા અધિકારી શા માટે ના આપે? અધિકારી ભરતભાઈ પાસે આંકડા નતા અને એમને ઘરે કામ હતું એટલે ઘરે ગયા, પછી મહેમાન આવ્યા, એમને સસરા આવી ગયા એટલે એમણે કીધું બેટા તું જઈશ ઘરની બહાર પણ મૂકીશ તો તને મારા સામે, એટલે ભરતભાઈ ત્યાં રોકાઈ ગયા. છે કે હવેથી સાગરભાઈ અને જેકેભાઈ જોડે હું એમને મારી ગાડીમાં લઈને જઈશ. ચલો આ સારી વાત થઈ ગઈ છે, તેમ છતાં પણ હું ફરી કહી રહ્યો છું, પાર્થિવભાઈને જોડે આવે તો એ વાંધો નહીં, પાર્થિવભાઈ આવશે, હું પણ આવીશ, આપણે પાંચે જઈશું. કેમ કે ખેડૂતનો પ્રશ્ન ખેડૂત ખાલી તમારો નથી, અમારી થાળીમાં તમારા લીધે રોટલી આવે છે, તમે આટલી મહેનત કરો છો, તમે સલામીને પાત્ર છો, એટલે તમારા માટે અમે જે બી કંઈ કરીએ અમારી ફરજ છે, અમે કોઈ ઉપકાર નથી કરતા. સ્પષ્ટ આખી ચર્ચાના અંતે એક વસ્તુ સ્પષ્ટ નીકળી છે કે જેટલી વીમા કંપનીઓ છે એના ઉપર છૂપા તો છૂપા પણ સરકારના આશીર્વાદ તો છે. 100 કરોડ રૂપિયા જમા કર્યા પછી પણ 6 કરોડ જો આપતા હોય અને એનું કોઈ સુપરવિઝન ના થાય અને મ્યુનિસિપલ કમિશનર ખાલી 50,000 કે 1,00,000 રૂપિયાનો ટેક્સ બાકી હોય અને સીલ મારવા નીકળતો હોય તો અહીંયા જનતાએ જાગૃત થવાની જરૂર છે. એના ઉપર હું મારી એન્ડિંગમાં બોલું છું, પણ એક પ્રશ્ન મારા તમારા ચારે પાસેથી લઈ લઈશ. પાક વીમાના પૈસા ખેડૂતને 100% મળી જાય, ખેડૂતને હાથ લંબાવો ના પડે, જગતનો તાજ છે, એના માટે સરકાર કોઈ નહીં ભૂલે શું પગલાં લેવા જોઈએ? શરૂઆત તમારાથી કરું છું, જીકેભાઈ. અને પછી બીજા કોઈ બોલે એમાં વચ્ચે ના બોલે, નહીં બોલે. સુજલભાઈ, પ્રધાનમંત્રી ફસલ વીમાના યોજનાના તમારી પાસે જે આંકડા હશે એ જે હશે, પણ મારી પાસે જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન તાલુકાને જે છે એ મેં આપી છે અને હું ચોક્કસ કહું છું ક્યાંક થોડું ઘણું રહી ગયું હશે. 85 અમુક ખેડૂતોને બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી, મેં જઈને પૂછ્યું છે, અમુકને છે થોડો ઘણો પ્રોબ્લેમ, હું એક્સેપ્ટ બી કરું છું, 85% લોકોને પ્રોબ્લેમ નથી, પણ 15% હશે તો એ પણ સોલ્વ કરવામાં આવશે અને હજુ બી સોલ્વ કરવામાં આવશે. આ જે યોજના છે ને બિલકુલ સ્ટ્રીમલાઇન કરીને તમારો જે પૈસા લેવાને પાત્ર થાય છે આપણે વીમા કંપની પાસેથી જ લેવાનું છે, ગવર્મેન્ટે બી પ્રીમિયમ આપી જ દીધું છે, એટલે એમાં કોઈ એવી વસ્તુ નથી, આપણે લેવાનું જ છે વીમા કંપની પાસેથી. અને આપણા જે બી 15-20% ભાઈ બહેનોના પ્રશ્નો છે, સરકાર ચોક્કસ, હું તમને ગેરંટી આપું છું, 100% 500% ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરશે. ભરત મોદીની આથી કાઢી કાઢજો. ના ના, એ મારે ના કહેવાય, આનો એકમાત્ર ઈલાજ મારી દ્રષ્ટિએ એ જ છે. જો પ્રાઇવેટ પ્લેયર હોય ત્યાં પ્રોફિટ રહેવાનો, આ સનાતન. જે 60% જેવા તગડા પ્રીમિયમો કે 25-30% પ્રીમિયમો કંપનીઓને આપો છો, સીધા અમારા ખાતામાં જમા આપી દો, અમારે કોઈ ઇન્સ્યોરન્સ જોઈતો નથી. હા, અમારે
ફાઇલ ચાર્જ બચશે, પ્રોસેસિંગ ચાર્જ બચશે, બધું બચી જશે અને પૈસા અમારા ખાતામાં ટ્રાન્સફર આવી જશે. અમારે ઇન્સ્યોરન્સ નથી જોઈતો. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં પ્રીમિયમમાં 350% વધારો થયો છે. એવરેજ ખેડૂત દીઠ 5,135 રૂપિયાનું પ્રીમિયમ ખેડૂત દીઠ જાય છે. અને સ્વામિનાથન કમિટીની રિપોર્ટ છે કે જે પણ પોષણક્ષમ ભાવ હોય એટલે તમારી જે કોસ્ટ હોય ખેડૂતની જે કોસ્ટ છે એના કરતાં 50% વધારે એને ફાયદો મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. ત્યારે સરકાર જોડે અને આ કંપનીઓ જોડે એટલી અપેક્ષા રાખીએ છીએ કે જે દુષ્કાળગ્રસ્ત જ્યાં દુષ્કાળ પડ્યો છે ત્યાં 100% પાક નિષ્ફળ ગયો છે એમને 100% વળતર મળવું જોઈએ. એમના વળતરની ચોરી આ વીમા કંપનીઓ ના કરે અને જે સરકાર વીમા કંપનીઓને ખોળે બેઠી છે એ યાદ રાખે કે ચૂંટણી પણ છે અને અત્યારે પણ આવશે, 5 વર્ષ પછી પણ આવશે, પણ ખેડૂતો જોડેનો અન્યાય બંધ કરી દે. ઠીક છે જગેભાઈ. 51% જે દુષ્કાળગ્રસ્ત તાલુકા છે જ્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ છે તેમને 100% ઇન્સ્યોરન્સ મળવું જોઈએ. જ્યાં જ્યાં ગફલા થયા છે એના ક્રોપ કટિંગના આંકડા મુજબ એને ન્યાય મળવો જોઈએ. અને ભવિષ્યમાં પણ આ બધી તકલીફો નિવારવી હોય તો જે ખેડૂતોને વીમો ન લેવો હોય એને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વીમા કંપનીને આપે છે, એની જગ્યાએ ખેડૂતને ડાયરેક્ટ આપી દે એટલા રૂપિયા. ખૂબ સારી વાત છે. ચર્ચાને અહીંયા વિરામ આપવાનો સમય થઈ ગયો છે. શ્રદ્ધાબેન, સાગરભાઈ, પાર્થિવભાઈ અને જેકેભાઈ અપચારનો ખૂબ આભાર. તો આ હતી ચર્ચા મિત્રો પાક વીમા ઉપરની. એક વાત સ્પષ્ટ છે, સરકાર કેન્દ્રની હોય કે રાજ્યની હોય ખેડૂત પ્રીમિયમ ભરે છે એટલે એ લોકો પણ પ્રીમિયમ ભરે છે. હું એ વાતને માનું છું પણ જવાબદારી ત્યાં પૂરી થતી નથી. હકીકતમાં ખેડૂત જ્યારે લાભાર્થી બને છે, જ્યારે એને મદદની જરૂર હોય છે ત્યારે એને પાક વીમો મળવો જોઈએ, પણ સરકાર આપતી નથી. આખી ચર્ચાના અંતે મને સરકારનો આજે ઉત્સાહ દેખાયો છે, પણ ઉત્સાહ ક્યાં દેખાયો છે? એડવાન્સમાં વીમાનું પ્રીમિયમ ભરવામાં. આ ઉત્સાહ દરેક યોજનામાં દાખવે ને તો હું નથી માનતો કે કોઈ પણ ચૂંટણીમાં એ સરકારને પ્રચાર કરવાની જરૂર પડે. કોણ ના ઈચ્છે? કામ થતા હોય એટલે મતદાતા એને મત આપે ને એમાં વિરોધ જ નથી. પણ અહીંયા હવે ખેડૂતોએ જાગૃત થવાનું છે. તમે આવી કોઈ પણ અપેક્ષા સરકાર પાસે રાખો એ નકામી છે. પાક વીમાના પૈસા તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ નથી આવતા, પણ ચૂંટણી 5 વર્ષે આવે એટલે તમારે જે બી ઉમેદવાર હોય ને એને એમ કહેવાનું છે કે મારો મત આપીશ, ચોક્કસપણે આપીશ, પણ ચૂંટણી કમિશનરને એક વિનંતી સાથે આપીશ કે જે દિવસે મારા એકાઉન્ટમાં પાક વીમાના પૈસા આવે ને ત્યારે આ મત કોને મેં આપ્યો જાહેરાત કરી દેવાય, ત્યાં સુધી નહીં આપવાનું. થોડું સંભવ નથી લાગતું પણ આ જે તમારા ત્યાં બાયણા ખખડાવે ને અને વિનમ્ર બનશે, અત્યારે સચિવાલયમાં ઘૂસવા નથી દેતા અને તમે પહોંચી જાઓ છો તો અધિકારીઓ જતા રહે છે, એકદમ વિનમ્ર બનીને ડાયા ડેમરા થઈને આવશે કે અમને મત આપજો અમને મત જાઓ, એ લોકોને આટલું ખાલી કહેજો. એક સાયકોલોજીકલ પ્રેશર છે ને એ પણ ઘણું કામ કરશે. બની શકે કે એમાં જ તમારા એકાઉન્ટની અંદર ડાયરેક્ટ પાક વીમાના પૈસા આવે. ચૂંટણી આવે છે, થોડું તમે પણ રાજકારણ કરતા શીખી જાઓ. અને હા, રાજકારણ કરવાની બાબતમાં એક વાત ના બોલતા, મત આપવો એ તમારો પવિત્ર અધિકાર છે, એમાંથી ના ચૂકતા. તમારી જે વિચારધારા હોય, તમારી જે પણ કોઈ પાર્ટી હોય એને મત આપજો, પણ જ્યારે મત આપવા જાઓ ત્યારે એટલું યાદ રાખજો કે 5 વર્ષ સુધી જે મુદ્દાઓને લઈને તમે લડી રહ્યા હતા એ મુદ્દાઓ સાથે આપણે ઈમાનદાર રહેવું છે કે જ્ઞાતિ અને ધર્મના લીધે આપણે વહેંચાઈ જવું છે. આ ખાસ યાદ રાખીને મત આપજો અને તમારા મતનો ચોક્કસપણે ઉપયોગ કરજો, મતદાન કરવાનું ચૂકતા નહીં. ચર્ચાને આ વિરામ આપું છું, ફરી એક વિષય સાથે આવીશ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.